ઉમેદવારી પત્ર નોંધાવના આખરી દિને ઉમેદવાર મનહર પટેલે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંબોધન કર્યું હતું, તેમજ તમામ કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. મૂળ ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના પાટણા ગામના વતની અને ઉદ્યોગપતિ એવા મનહર વસાણીની કોંગ્રેસ પક્ષ દ્વારા ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. મનહર પટેલ અનેક સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે, તેમજ તેઓ બોટાદ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન પણ છે. તેઓ હાલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે સેવા આપી રહ્યા છે. પાટીદાર સમાજમાંથી આવતા મનહર પટેલ ડિપ્લોમામાં એગ્રીકલ્ચર સુધીનો અભ્યાસ કરેલો છે. ગઈકાલે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમની સત્તાવાર ઉમેદવારી તરીકે જાહેર કરવામાં આવી હતી, ત્યારે આજે મનહર પટેલ ભાવનગર કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતિમાં વિશાળ સભાને સંબોધી હતી. ત્યારબાદ શહેરના શિવશક્તિ હોલથી લઈ કલેક્ટર કચેરી સુધી સમર્થકો સાથે રેલી યોજી પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ મનહર પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વખતે ભાવનગર બેઠક જ નહીં પરંતુ દેશમાં પણ કોંગ્રેસની સરકાર બનશે. વધુમાં તેમણે જણાવેલું હતું કે ભારતીય જનતા પાર્ટી હાલ ગભરાયેલી હાલતમાં જોવા મળી છે. અમે મુખ્ય ત્રણ મુદ્દાઓ સાથે જનતા પાર્ટી જઈશું, જેમાં ખાસ કરીને બેરોજગારીના મુદ્દા, ખેડૂતોને પોષણક્ષમ ભાવો અને નાના અને પીસાતા લોકો કે જેમને દર વર્ષે 72,000 આપવાની વાત લઈને લોકો સમક્ષ જશું. અમે લોકોની સંવેદના સાથે લોકોની વચ્ચે જવાના છીએ. સંવેદના હોય ત્યારે હંમેશા પોઝિટિવ એનર્જી ઊભી થતી હોય છે. જો દેશની અંદર જે રીતે માહોલ છે, જનતા પીચાય છે અને જે 25 વર્ષમાં ગુજરાતની જનતાએ આ ભારતીય જનતા પાર્ટીના શાસનને બરાબર જોયું છે, એમાં 5 વર્ષના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના શાસનને ચરમસીમાએ અને જનતા એક વાત કરતી કે અમે પસ્તાણા છીએ અને અમે છેતરાણા છીએ. આ છેતરવાની ભૂમિકા સાથે ભારતીય જનતા પાર્ટી જે રીતે માહોલ બનાવી રહી હતી અને 5 વર્ષમાં ખેડૂત પીચાણો, રોજગારી ન મળી અને મહિલાઓની પરિસ્થિતિ, જે ગામડાઓ અને ચૂસાતાના શેર ભરાણા અને જે અનબેલેન્સ થયું છે, એના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે એ ગભરાયેલી પરિસ્થિતિમાં પડી છે અને કોંગ્રેસનો નિશ્ચિત વિજય છે, કારણ કે જનતાની સાથે કોંગ્રેસ ઊભી છે. મૂળ ત્રણ મુદ્દા સાથે કોંગ્રેસ આગેવાની લે છે. એક પહેલો મુદ્દો છે યુવાન બેરોજગારોને રોજગારી આપી, બીજો મુદ્દો છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે અને ખેડૂતોની રોજગારી અને ખેડૂતોની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઝ ફેસિલિટી પ્રોવાઈડ થાય, અને ત્રીજું નાનો અને છેવાડાનો માણસ કે જેને પોતાની આજીવિકા 72,000 સુધી પણ મહિને વર્ષે પહોંચતી હતી, એવા લોકો માટે કેન્દ્રની આપણી કોંગ્રેસ સરકારે એ જે નિર્ણય લીધો છે એ ઐતિહાસિક નિર્ણય છે. એની અંદર ગરીબને એને પોતાનું નથી છત અને નથી આજીવિકા, આજીવિકા નથી એના માટે કોંગ્રેસ ચિંતા કરી છે અને આ ઐતિહાસિક નિર્ણય છે. જેવી રીતે 72,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા ગુજરાત ભારતના કેન્દ્ર સરકારની યુપીએ સરકારે, મનમોહનસિંહની સરકારે, અને ખેડૂતોને એક જીવંત કરવાનો અને ખેડૂતોની પીચાસી પરિસ્થિતિમાં બહાર કરવાનો જે પ્રયત્ન કર્યો હતો, એવો જ પ્રયત્ન અત્યારે કોંગ્રેસની સરકાર જે આવશે ત્યારે રાહુલ ગાંધીજીની નેતૃત્વમાં અને આમ જનતાની વચ્ચે ગરીબ, પીછાતો અને છેવાડાનો માર્ગ છે એને પોતાની 72,000 રૂપિયાની આવક બને અને એ પોતે પોતાની સક્ષમ અને પોતાના પગભર ઉભો રહે, આ વાત કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં કરશે. આજે મનહર પટેલના સમર્થનમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ પણ સભા અને રેલીમાં જોડાયા હતા, જ્યારે આજથી જ તેઓ પોતાનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. જે વાતોને વાયદા મારો છો એ 5 વર્ષમાં પહોંચી જ શક્યા, અને અમારી વાતને તમે 2 પોઈન્ટમાં 5માં નહીં પહોંચવાની વાત નથી. વૈશ્વિક રીતે જે આ દેશના 50% લોકો આજે બેકારી માટે તડપે છે અને આજે 50 લાખ ખેડૂતો બેરોજગાર બન્યા, મતલબ કઈ રીતે ખેડૂતો ખેત મજૂર બન્યા, તો આ સરકારે કર્યું શું ગુજરાતની અંદર? જો આ 25 વર્ષના શાસનને, 5 વર્ષના ગુજરાતના શાસનને બધાએ જોયેલું છે અને ભાવનગરને તો પીચાયું છે. અને દેશની રાજનીતિ ગમે તેવી હોય પણ જ્યાં સુધી આર્થિક મનોબળ જે મજબૂત કરવાની વાત છે, કોંગ્રેસની સરકાર જે કરી છે એમાં ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ ખેડૂતને નીચોવીને ઇકોનોમી કોઈ દી મજબૂત બને નહીં. ખેડૂતો જ્યાં સુધી મજબૂત નથી ત્યાં સુધી ગુજરાતનો કે દેશનો આ વિકાસ અને વાત જે કરે છે એ વાયા છે અને છેતરામણી છે.